પ્રેઝ લોર્ડ. મિત્રો, આજે આપણે ફિલિપીઓનો પત્ર, તેનો ત્રીજો અધ્યાય અને તેની પાંચમી કલમથી સાતમી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. અને મિત્રો, આજનો જે આપણો વિષય છે એ ખ્રિસ્ત તરફ ધ્યાન કેન્દ્રિત કરવું. આપણે કેવી રીતે ખ્રિસ્ત તરફ ધ્યાન કેન્દ્રિત કરી શકીએ તેના વિશે આજે આપણે પ્રભુના વચનોમાંથી જોવાના છે. મિત્રો, આજનો શાસ્ત્રપાઠ, એમાં પાઉલ એ ઘણી બધી બાબતો એના ભૂતકાળના જીવન સંબંધી અને ખ્રિસ્તને કેવી રીતે એ પ્રાપ્ત કરે છે, ખ્રિસ્તને કેવી રીતે તેમની સાથે એકરૂપ થાય છે, એ બધી બાબતો વિશે પાઉલ આ ફિલિપીના પત્ર ત્રીજા અધ્યાયમાં સમજ આપે છે. અને મિત્રો, જો આપણે આપણો આજનો વિષય જો આપણે જોઈએ, ખ્રિસ્ત તરફ ધ્યાન કેન્દ્રિત કરવું, પાઉલ આ ફિલિપીના પત્ર ત્રીજા અધ્યાય પાંચથી સાતમી કલમમાં પાઉલ એ જગત અને જગતની દ્રષ્ટિમાં જે લાભકારક લગતા જે વાનાઓ છે, જે બાબતો છે, એ બધી બાબતોને પાઉલ ત્યાં હાનિકારક ગણે છે. કદાચ જગતની દ્રષ્ટિએ એ સારી હોય, કદાચ જગતની દ્રષ્ટિએ પ્રશંસાપાત્ર હોય, પણ એ બધી બાબતોને પાઉલ એ હાનિકારક ગણે છે. જે જગતને માટે લાભકારક છે એ પાઉલ એને હાનિકારક ગણે છે. અને ખ્રિસ્તને પ્રાપ્ત કરવાને માટે, ખ્રિસ્તમાં એકરૂપ થવાને માટે, ખ્રિસ્તની પાછળ ચાલવાને માટે એ દરેક કહેવાતી લાભકારક બાબતોને એ પ્રેરિત પાઉલ, આપણે જોઈએ છીએ ફિલિપી 3 અને તેની આઠમી કલમનો આગળનો ભાગ, એ બધી બાબતોને પાઉલ ત્યાં કચરો ગણે છે. જે બાબતોથી લોકોમાં એ પ્રશંસા પામે છે, માન પામે છે, લોકોની વાહવાહી કરે, એ બધી બાબતોને પ્રેરિત પાઉલ એ કચરો ગણે છે. અને મિત્રો, જો આપણે ખ્રિસ્ત તરફ આપણું ધ્યાન કેન્દ્રિત કરવું હોય, આપણું ધ્યાન કોઈ જગતની બાબતો પર જો કેન્દ્રિત થયું હોય, એમાં લાગેલું હોય, અને જો ખ્રિસ્ત તરફ આપણે આપણી દ્રષ્ટિ, આપણું ધ્યાન એ કેન્દ્રિત કરવા માગીએ છીએ, તો આજનો ફિલિપીનો પત્ર ત્રીજો અધ્યાય અને 5-7 કલમ આપણને બહુ જબરજસ્ત શિક્ષણ આપે છે. પ્રેરિત પાઉલ અમુક બાબતો છે કે જેની તરફથી એનું ધ્યાન એ ખ્રિસ્ત તરફ એ કેન્દ્રિત કરે છે. એનો અર્થ કે અમુક બાબતોને પ્રેરિત પાઉલ એ છોડી દે છે. જો આપણે ફિલિપી 3:5-6 તપાસીએ તો પહેલી બાબત ત્યાં લખે છે, હિબ્રુ, પ્રેરિત પાઉલ એનો જે વારસો છે એ વારસો ખ્રિસ્ત તરફ ધ્યાન કેન્દ્રિત કરવાને માટે પ્રેરિત પાઉલ એ કદાચ વૈભવશાળી વારસો હોઈ શકે, પણ એ બધું એ પ્રેરિત પાઉલ મૂકી દે છે, એને છોડી દે છે. ભલે એ હિબ્રુ કદાચ એ સમયે બહુ મોટી બાબત હોય, પ્રશંસાપાત્ર હોય, પણ પ્રેરિત પાઉલ એ વૈભવશાળી વારસો એ ત્યાં ખ્રિસ્ત તરફ ધ્યાન કરવાને માટે એને મૂકી દે છે, એને છોડી દે છે. આગળ નોંધે છે એ બિન્યામીનનો કુળનો, એનો વંશ, એનું કુટુંબ, એનું કુળ બહુ જ માનપાત્ર, બહુ જ આગળ પડતું અને બહુ જ વિશિષ્ટ કક્ષાનું, પણ એ બધી બાબતોને પ્રેરિત પાઉલ ત્યાં છોડી દે છે. એ બિન્યામીનનો કુંડો ત્યાં શબ્દ લખેલો છે, એનું વંશ, એનું કુટુંબ, માનપાત્ર, પ્રશંસાપાત્ર, પણ એ બધી બાબત ખ્રિસ્ત તરફ ધ્યાન કરવાને માટે પ્રેરિત પાઉલ એને મૂકી દે છે, એને છોડી દે છે. અને આગળ લખે છે ફરોશી, નીતિ નિયમો, એ બધી બાબતો કે જેમાં પાઉલ એક્સપર્ટ છે, જેમાં પાઉલ એ વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન ધરાવે છે, એ ફરોશી હોવાનું પણ પ્રેરિત પાઉલ ત્યાં મૂકી દે છે, એને તજી દે છે, છોડી દે છે. અને આપણે આગળ જોઈએ છે કે એ પ્રેરિત પાઉલ એ મંડળીને સતાવનાર, ભૂતકાળનો જો એનો તપાસીએ તો એનો ભૂતકાળ એ સમયના આગેવાનોમાં, એ સમયના સમાજમાં, લોકોમાં કદાચ એ બહુ સારો આગેવાન, શ્રેષ્ઠ આગેવાન, અને જાણે કે એને બહુ જ માન સન્માન મળ્યું હોય, પણ એ બધો એનો વૈભવી અને ભવ્ય ભૂતકાળ અને ભૂતકાળનો ઉત્સાહ અને એ ભૂતકાળ પ્રેરિત પાઉલ ખ્રિસ્ત તરફ જ્યારે ધ્યાન કેન્દ્રિત કરે છે ત્યારે એનો ભૂતકાળને એ મૂકી દે છે, એને તજી દે છે. એ મંડળીને સતાવનાર છે, પણ એ ભવ્ય ભૂતકાળ, એ ભૂતકાળનો ઉત્સાહ પ્રેરિત પાઉલ ત્યાં મૂકી દે છે, તજી દે છે. અને એ પ્રેરિત પાઉલ ત્યાં નોંધે છે નિર્દોષ. તમે જો ફિલિપીનો પત્ર ત્રીજો અધ્યાય અને તેની 6 કલમનો છેલ્લો ભાગ, નિર્દોષ
એ પોતાને નિર્દોષ માને છે, એ પોતાનું જે સ્વન્યાયપણું છે, પોતાની જે ધાર્મિકતા છે અથવા પોતે જે કાર્યો કરે છે એ કાર્યો પર આધાર રાખીને એ પોતાનું કહેવાતું સ્વન્યાયપણું એ પ્રેરિત પાઉલ ખ્રિસ્ત પર ધ્યાન કેન્દ્રિત કરવાને લીધે એ પોતાનું સ્વન્યાયપણું ત્યાં મૂકી દે છે, એને એ કચરો ગણે છે. મિત્રો, પ્રેરિત પાઉલ ખ્રિસ્ત તરફ ધ્યાન કેન્દ્રિત કરવાને માટે એ એમનો વારસો, એમનું કુટુંબ, એ સમયના જે નીતિ નિયમો, એનો ભવ્ય ભૂતકાળ અને એનું સ્વન્યાયપણું, એ પ્રેરિત પાઉલ બધું જ ખ્રિસ્તને તરફ ધ્યાન કેન્દ્રિત કરવાને માટે એ બધી બાબતો ત્યાં એ મૂકી દે છે અને એક એ મૂકી દઈને ખ્રિસ્ત તરફ એ ધ્યાન કેન્દ્રિત કરે છે. પાઉલ તેનું સંપૂર્ણ ધ્યાન આ બાબતોથી કે જે જગતની દ્રષ્ટિએ લાભકારક હોય પણ એ હાનિકારક ગણે છે, અને આ બધી કહેવાતી લાભકારક બાબતોથી પોતાનું ધ્યાન દૂર કરી એ ખ્રિસ્તમાં પોતાનું ધ્યાન એ કેન્દ્રિત કરે છે. કદાચ આપણે વ્યક્તિગત જીવનો તપાસીએ તો આપણું માન સન્માન મોભો, આપણી સત્તા, આપણો હોદ્દો અથવા આપણા કહેવાતા તાલંતો, એ બધી બાબતો કદાચ જગત એને પ્રશંસાપાત્ર ગણે, કદાચ આપણને એ સારું લાગે, કદાચ સમાજને સારું લાગે. પણ જો આપણે આ પાઉલની જેમ એ બધી જગતને જે લાભકારક લગતી બાબતો જ્યાં સુધી આપણે છોડીશું નહીં, એને હાનિકારક નહીં ગણીએ, ત્યાં સુધી આપણે ખ્રિસ્ત તરફ ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. જો એ બાબતોમાં ખ્રિસ્તમયમાં થતો નથી તો હજુ પણ આપણું એ ધ્યાન એ જગતની જે લાભકારક કહેવાતી જે શુલ્લક બાબતો છે એમાં જ આપણું ધ્યાન હજુ પરોવેલું છે. અને મિત્રો, બાઇબલ તપાસે તો બહુ ગજબના દાખલાઓ મળે છે. ઇબ્રાહીમે પોતાનું વતન, પોતાનું કુટુંબ, પોતાની સંપત્તિ એ બધું જ અજાણ્યા દેશમાં ધ્યાનમાં રાખીને, અજાણ્યા દેશમાં જવાનું, એ ઈશ્વરનું વિશિષ્ટ તેડું પ્રાપ્ત કરવાનું ધ્યાનમાં રાખીને ઇબ્રાહીમે એ બધું છોડી દીધું. યુસુફ પાસે જોઈએ, એનો દાખલો જોઈએ તો યુસુફ પાસે સંકટો અને જે કેદખાના, જેલ અને એ બધી બાબતો, પીડા સહન કરવાની શક્તિ હતી, એ સહન કરી રહ્યો હતો. પણ એ બધું એ સહન કરતો હતો કારણ કે ત્યાંનું તે યુસુફનું ધ્યાન એ ઈશ્વરની મહાનતા અને ઈશ્વરના પરાક્રમ પર હતું. ભલે એ કેદખાનામાં હતો પણ એનું ધ્યાન એ ઈશ્વરની મહાનતા અને ઈશ્વરના પરાક્રમ પર એનું ધ્યાન કેન્દ્રિત હતું. અને મૂસાનો દાખલો જોઈએ તો મૂસા એ મિસરને વિસરી, મિસરની ભવ્યતાને અથવા મિસરની સુખ સાહેબીને ભૂલી જઈને એ ઈશ્વરના મહાન તેડા પર, એ ઈશ્વરની મહાન યોજના પર મૂસા એનું ધ્યાન કેન્દ્રિત કરે છે. અને મિત્રો, પ્રભુના મહાન સેવક સ્ટેફન એ શહીદી પસંદ કરે છે. પ્રભુની સેવાને માટે એ શહીદ થવાનું પસંદ કરે છે અને એ શહીદ થતાં થતાં એનું ધ્યાન એ ખ્રિસ્ત તરફ એ કેન્દ્રિત કરે છે. મિત્રો, પાઉલે બધા જ જે જગતના કહેવાતા લાભકારક વાના હતા, બાબતો હતી, પાઉલ તેને છોડી દે છે અને પાઉલ તેને કચરો ગણે છે. અને એ કર્યા પછી જ પાઉલ એ ખ્રિસ્તને પ્રાપ્ત કરવામાં એનું ધ્યાન એ લગાવે છે. અને પાઉલે એ પ્રમાણે કર્યું જ. જગતના કહેવાતા લાભકારક જે વાનાઓ એમાં જો આપણે હોઈએ, પણ આજે આ વચન દ્વારા ઈશ્વર આપણને શિક્ષણ આપે છે કે આપણે એ લાભકારક વાનાઓને આપણે કચરા સમાન ગણવા જોઈએ અને એમ કરીને આપણે આપણું ધ્યાન ખ્રિસ્ત તરફ આપણે કેન્દ્રિત કરવું જોઈએ. શું તમે અને હું, આપણે શું એ કરવા માંગીએ છીએ? તો બે જ બાબતો, આપણી પ્રાથમિકતા અને આપણી અગ્રિમતા એ એકમાત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ હોવા જોઈએ, ત્યારે જ આપણે એ પ્રમાણે કરી શકીએ છીએ. મિત્રો, પાઉલ તો એ બધા જ જે લાભકારક વાનાઓ છે એને એ કચરો ગણે છે, એને કચરા સમાન ગણે છે. મિત્રો, જો આપણે ખ્રિસ્ત આપણું ધ્યાન કેન્દ્રિત કરવું હોય તો જે પ્રમાણે પાઉલે કર્યું તે પ્રમાણે જો આપણે કરીએ તો ચોક્કસ આપણે ખ્રિસ્ત તરફ આપણું ધ્યાન કેન્દ્રિત કરી શકીએ છીએ અને પ્રભુના સાચા અને પ્રભુને મહિમા આપનારા સંતો, સેવકો, તેમના બાળકો આપણે બની શકીએ છીએ. પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા સર્વની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.